સ્ટફ મટર ટિક્કી વિથ મિન્ટી ટીપ. હા, સામગ્રી બધી તૈયાર છે. દર્શક મિત્રોને સૌથી પહેલા સામગ્રી જણાવી દઈએ. ચોક્કસ. બાફીને મેશ કરેલા બટેકા છે, સમારેલી ડુંગળી છે, દહીં છે, જીરું પાવડર છે, સમારેલા મરચાં છે, ગાર્નિશિંગ માટે ફુદીનો છે, આમચૂર પાવડર છે, આદુ મરચાંની પેસ્ટ છે, પારબોઇલ વટાણા છે, હિંગ છે, ફુદીનાની પેસ્ટ છે, ગરમ મસાલો છે અને સમારેલા ટમેટા છે. ઓકે, તો અને બાજા રૂટીન મસાલા. ઓકે, તો સૌથી પહેલા પ્રોસેસમાં આપણે શું કરવાના છે? આપણે પહેલા સ્ટફિંગ બનાવીશું. ઓકે, એક ટેબલ સ્પૂન તેલ લઈશું આપણે. તેલ થાય એટલે 5 ટીસ્પૂન જીરું. જીરું ક્રેકલ થાય એટલે આપણે 5 ટીસ્પૂન હિંગ નાખીશું. પછી 1 ટેબલ સ્પૂન ડુંગળી લઈશું. ડુંગળીને થોડી સાંતળી લઈશું આપણે. આછી ગુલાબી થાય એવી? હા, આછી ગુલાબી થાય એવી. ડુંગળી શેકાવા લાગી છે. હા, બસ ડુંગળી સંતળાઈ ગઈ છે એટલે આપણે પાર બોઇલ કરેલા લીલા વટાણા નાખીશું અડધો કપ અને એને થોડા મેશરથી મેશ કરી દઈશું. વટાણા મેશ થઈ ગયા છે, હવે આપણે મસાલા કરી નાખીશું. સૌ પ્રથમ મીઠું નાખશું ટેસ્ટ મુજબ. ધાણા પાવડર 1/2 ટીસ્પૂન. ઓકે, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન. જી. આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન. ઓકે, જીરું પાવડર 1/2 ટીસ્પૂન. એટલે મસાલામાં આપણે એક જ માપ રાખીશું, 1/2 ટીસ્પૂન. હા, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો. હા, વધઘટ કરી શકીએ છીએ. તો કોમલબેન, જ્યારે વીકલી કોમ્પિટિશન માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ તમને મળતા હતા એ વખતે તમે અલગ અલગ રેસીપીનું ટ્રાય કર્યું હતું કે ફર્સ્ટ ટ્રાયલમાં જ આ રેસીપી તમારી સરસ થઈ ગઈ હતી? ફર્સ્ટ ટ્રાયલમાં જ આ રેસીપી સરસ થઈ ગઈ હતી અને રેસીપી સિલેક્ટ પણ થઈ ગઈ. હા, મસાલા બરાબર ભળી ગયા છે. હા, બસ હવે ગેસ બંધ કરી દઈશું, બાઉલમાં કાઢી લઈશું. બસ હવે સ્ટફિંગ ઠંડુ થાય પછી આપણે ફુદીનો ચોપ કરીને નાખીશું. ઓકે, હવે આપણે ટિક્કીના બહારના પડને તૈયારી કરીશું. જી. એક મિક્સિંગ બાઉલ લઈશું, એમાં બાફીને મેશ કરેલા બટેટા 4 નંગ છે, આદુ મરચાંની પેસ્ટ 1/2 ટીસ્પૂન અને સ્વાદ મુજબ મીઠું. આઉટર લેયરમાં આપણે વધારાના કોઈ મસાલા નથી કરવાના ને? ના, હવે મિક્સ કરી લઈશું. આપણે બટાકા લીધા છે આઉટર લેયર માટે, કાચા કેળાનું પણ બાફીને લઈ શકીએ? હા, લઈ શકાય. શક્કરિયા લઈ શકીએ? હા, શક્કરિયા પણ લઈ શકાય. કોમલબેન, તમે શું કરો છો? હું હાઉસ વાઇફ છું. હા, અને મને રસોઈ સિવાય ગાર્ડનિંગનો શોખ છે, મ્યુઝિકનો શોખ છે, રીડિંગનો શોખ છે. એટલે તમે નવરા નથી પડતા આમ તો? ના, રસોડામાંથી બહાર નીકળો એટલે ગાર્ડનમાં, ને ગાર્ડનમાં હાથમાં પુસ્તક હોય તમારી પાસે એટલે કંઈક ના કંઈક ચાલતું જ હોય. હા, બસ હવે આ ટિક્કી માટેનું બટેટાનું મિશ્રણ તૈયાર છે. જી. હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, આપણે હવે એમાં સમારેલો ફુદીનો નાખશું. જી. એક ટેબલ સ્પૂન આપણે ફુદીનો નાખ્યો, હવે એને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈશું.
તો હવે સ્ટફિંગ નું મિશ્રણ પણ તૈયાર છે અને આઉટર લેયર પણ તૈયાર છે. હા, હવે આપણે ટિક્કી વાળશું. જી, થોડો તેલ વાળો હાથ કરી ને આપણે ટિક્કી વાળશું. જો જાગૃતિ, આપણી આ ટિક્કી તૈયાર છે. આ જ રીતે આપણે બધી ટિક્કી વાળી લઈશું. યસ. કોમલબેન, પરિવારમાં કોણ કોણ છે? મારા બે કિડ્સ છે, હસબન્ડ અને ફાધર ઇન લો છે. ઓકે, તો બધાને સ્વીટ ભાવે કે સ્પાઈસી રેસિપી ભાવે? બંને ભાવે છે. મારા બંને કિડ્સ તો ખાવાના બહુ જ શોખીન છે, એટલે તમારે કંઈક ના કંઈક. હા, હું બનાવું જ છું અને મને રસોઈનો શોખ છે, હું બનાવું છું અને એ રસોઈ શોમાંથી હું મેળવી લઉં છું એ મારો શોખ. વાવ. અને જે રસોઈ શોમાં દર વખતે જુદા જુદા જે સબ્જેક્ટ આવે છે ને, કે ક્યારેક કિડ્સ રેસીપી આવે છે, ટિફિન રેસીપી આવે છે, વર્કિંગ વુમન રેસીપી આવે છે, તો એ બધી બહુ જ હેલ્પફુલ થાય છે. હા, અને તમને લોકોને હેલ્પ કરવાનું કામ જ તો રસોઈ શોનું છે. હા. જાગૃતિ, આપણી આ ટિક્કી વળી ગઈ છે. હવે આપણે 10 મિનિટ એને ફ્રીઝમાં ઠંડી થવા રાખીશું. એની પાછળનું કારણ? એની પાછળનું કારણ એ કે આપણે આમાં બાઇન્ડિંગ માટે કશું નાખ્યું નથી, તો ફ્રીઝમાં આપણે 10 મિનિટ મૂકીશું તો ઠંડી થશે. તો એના લીધે શું છે કે ટિક્કી આપણે જ્યારે સેલો ફ્રાય કરીશું તો ફાટશે નહીં. ઓકે. જાગૃતિ, આપણી ટિક્કી આપણે ફ્રીઝમાં મૂકી છે, એ 10 મિનિટ સેટ થાય ત્યાં સુધી આપણે ડીપ બનાવી લઈએ. મિન્ટી ડીપ? જી. ઓકે, મિક્સિંગ બાઉલ લઈશું. અડધો કપ ઘટ્ટ દહીં, બે ટીસ્પૂન સમારેલી ડુંગળી લઈશું, બે ટીસ્પૂન સમારેલા ટમેટા, એક નંગ સમારેલું મરચું, ઓકે, 1.5 ટીસ્પૂન ફુદીનાની પેસ્ટ. પેસ્ટ કેવી રીતે બનાવી છે? બસ ફુદીનાને ક્રશ કરી નાખ્યો છે મિક્સીમાં, બીજું કશું એડ નથી કર્યું? ના. ઓકે. અને ટેસ્ટ મુજબ મીઠું. બસ હવે આપણે મિક્સ કરી નાખીશું. આપણું ડીપ પણ રેડી છે. જી. જાગૃતિ, આપણી ટિક્કી પણ ફ્રીઝમાં સેટ થઈને રેડી છે, એટલે હવે આપણે સેલો ફ્રાય કરી નાખીશું. કોમલબેન, આ જ ટિક્કીને આપણે રગડા પેટીસ માટે ઉપયોગમાં લેવી હોય તો લઈ શકીએ? લઈ શકાય, ચોક્કસ. હા. અને બીજા બધા કંઈ વેરિએશન કરવા હોય તો કયા કયા કરી શકીએ આપણે? સ્ટફિંગમાં આપણે પનીર લઈ શકીએ, ચીઝ પનીર બે મિક્સ પણ લઈ શકીએ, ચણાની દાળ પણ લઈ શકાય. અરે વાહ, ચણાની દાળ. હા, સરસ ઓપ્શન છે, એ પણ સારી લાગે છે. ઓકે. કિડ્સ તમારા શું કરે છે? મારી ડોટર છે એ સીએ નું કરે છે. અરે વાહ. અને સન છે એ ડિપ્લોમામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનું કરે છે. વાવ, એટલે બંને તમારા કિડ્સ છે એ સેટલ થવાના આરે છે. હા.
ગોલ્ડન બ્રાઉનની ટીકી આપણે સેલો ફ્રાય કરી લઈશું. હા, ગોલ્ડન બ્રાઉન. ઘરે જ્યારે કોઈ ગેસ્ટ આવતા હોય છે ત્યારે સ્પેશિયલી કોઈ એવી ડિમાન્ડ કરે છે ક્યારેય કે કોમલબેન તમારા ઘરે આવે છે તમને આ રેસીપી તમારા હાથની ખાવી છે? બધી જ રેસીપી મારા હાથની બધાને ભાવે જ છે. સ્પેસિફિક કોઈ એક રેસીપી માટે તમારા ગેસ્ટનું કંઈક ઘેલું હોય એવું ખરું કે કોમલના હાથની આ રેસીપી ખૂબ જ મસ્ત હોય છે, કોમલ અમને આ જ રેસીપી તું ખાવા છે? મિલ્ક કેક. મિલ્ક કેક, હા, સરસ. જોઈ લઈએ આપણે, ફેરવી લઈએ. બીજી બાજુ આપણે થોડું તેલ લગાવી દઈએ. આપણે આ સ્ટીકીને બ્રેડ ક્રમ્સમાં આપણે જો કોટિંગ કરીને ડીપ ફ્રાય કરવું હોય તો પણ કરી શકીએ છીએ, અને ચાટના ફોર્મમાં પણ આપણે એને સર્વ કરી શકીએ. હવે આપણે ટિક્કી સેલો ફ્રાય થઈને રેડી છે. ઓકે, ફ્લેમ ઓફ કરી દઈએ. સર, કરશો જાગૃતિ? જી. ટિક્કીને આપણે કટ કરીશું. એક એક ફુદીનો પાનથી ગાર્નિશ કરીશું. ઓકે, તો રેડી છે આપણું સ્ટફ મટર ટિક્કી વિથ મિન્ટી ડીપ. ઓકે, કસાડિયા માટેની સામગ્રી જોઈ લઈએ. યસ, એના માટે વેજીસ લીધા છે, પાર્બોઇલ કેરેટ છે, ગ્રીન અને રેડ બેલ પેપર્સ છે, કોર્ન છે, ઓનિયન છે અને ગાર્લિક ક્રસ્ટ કરેલું છે, અને બાકી બધા હર્બ્સ છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બ્લેક પેપર, મિક્સ હર્બ્સ, બટર, કેચઅપ, ચીલી અને ગાર્નિશિંગ માટે ચીઝ, ટોટિયા છે અને મોઝરેલા ચીઝ છે અને કોરિયન્ડર છે. ઓકે, તો સૌથી પહેલા પ્રોસેસમાં શું કરવાનું છે? પહેલાં આપણે એક સ્ટફિંગ બનાવીશું. તો શરૂઆત કરી દઈએ. યસ, બટર લેશું, આમાં ઓલિવ ઓઇલ પણ એટલું જ સારું લાગે છે પણ મને બટર થોડું વધારે ગમે છે. ક્રસ્ટ ગાર્લિક છે, 5-7 ક્લોઝ ક્રસ્ટ કરેલા છે એ લેશું. ગાર્લિકને એકદમ બર્ન નથી થવા દેવાનું, જસ્ટ શેકી દઈશું થોડું. યસ, એની અરોમા આવી જાય બસ એટલું જ. આ જ સ્ટેજ ઉપર આપણે હર્બ્સ એડ કરી દઈશું. મિક્સ હર્બ્સ છે 1 ટીસ્પૂન જેટલું, ચીલી ફ્લેક્સ એ પણ 1 ટેબલસ્પૂન, બ્લેક પેપર પાવડર એ 1/2 ટીસ્પૂન અને ઓરેગાનો એ પણ 1 ટેબલસ્પૂન. બસ આ બધાની ફ્રેગરન્સ રિલીઝ થાય એટલે વેજીસ એડ કરી દઈશું. જી, પાર્બોઇલ કરેલા કેરેટ છે 1/2 કપ, પાર્બોઇલ કોર્ન છે એ પણ 1/2 કપ, ઓનિયન છે થોડી. બેલ પેપર્સ છે ગ્રીન એન્ડ રેડ એ એડ કરીશું, 2 ટેબલસ્પૂન રેડ બેલ પેપર અને ગ્રીન ચીલીસ એ પણ 2 ટેબલસ્પૂન.
એટલે બધું સ્પાઈસી નથી ગ્રીન ચીલીસ એટલે વધારે લીધી છે. થોડું સોલ્ટ લેશું, સોલ્ટ ટુ ટેસ્ટ. હવે આપણે આમાં થોડું ચીઝ એડ કરશું. મોઝરેલા ચીઝ છે અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન જેટલું. આપણે પ્રોસેસ ચીઝ પણ લઈ શકીએ. હા, પણ મોઝરેલા થોડું મેલ્ટ થાય એટલે વધારે ચીઝી લાગે. યસ. અને થોડું કેચઅપ એડ કરશું ટેંગી ટેસ્ટ માટે. 2 ટેબલ સ્પૂન કેચઅપ. હવે સ્ટફિંગ રેડી છે, કાઢી લેશું. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે ટોટિયાને શેકવાના છે. થોડું બટર લેશું. કેવી રીતે તૈયાર કર્યા છે આપણે ટોટિયા? ટોટિયા મેં 1/2 કપ મકાઈનો લોટ લીધો છે અને 1 કપ મેંદો લીધો છે. થોડું મોણ લઈ અને રેગ્યુલર રોટલીની કણક કરતા હોય એવું કરી લેવાનું. ઓકે. અને બસ થોડું કાચું પાકું શેકી લેવાનું. ઓકે. હવે આપણે આમાં મોઝરેલા ચીઝ એડ કરશું. 1 સાઈડ? યસ, 1/2 સાઈડ. અને પછી આપણે એને ફોલ્ડ કરવાનું છે. એટલા આટલામાં જ કરવાનું. એના પર સ્ટફિંગ. થોડું કોરિએન્ડર લેશું. આને ધીરેથી ટર્ન કરવાનું છે. થોડું બટર નાખીને શેકી લઈ. અને ધીરેથી ફ્લિપ કરી લેવાનું. યસ, બંને બાજુ પ્રોપર શેકાવા દેવાનું. અંકિતા, કસાડિયા રેડી છે? યસ, સર્વ કરવાનું છે. યસ, ગરમા ગરમ. કટ કરી લઈએ. હવે કોરિએન્ડર અને ચીઝ ગ્રેટ કરીને સર્વ કરી દઈએ. ઓકે. તો જાગૃતિ રેડી છે ચીઝી ચીઝી મેક્સિકન કસાડિયા. ઓકે. આજે આપણે ભેગા થયા છે સ્વાદિષ્ટ રેસીપી દર્શકોને શીખવાડવાના છે. તો બહુરાણી તરીકે અંકિતા કઈ રેસીપી લઈને શીખવાડશે? આજે હું 2 રેસીપી કરવાની છું, મારા હસબન્ડની ફેવરિટ. એમાંથી ફર્સ્ટ વન છે ચીઝ કોર્ન બોલ વિથ સ્પગેટી. તો સૌથી પહેલા આપણે સામગ્રી જોઈ લઈએ. ઓકે. એના માટે છે બ્રેડ ક્રમ્સ, સ્પગેટી, બાફેલા બટેટા, કોરિયન્ડર, ટોમેટો પ્યુરી, કોર્ન, કેપ્સિકમ અને આ બધા હર્બ્સ છે, મિક્સ હર્બ્સ, પેપ્રિકા, બ્લેક પેપર પાવડર, ઓરિગેનો, કેચઅપ, બટર, શુગર, ગાર્લિક સ્લાઇસ, સ્લરી માટે કોર્ન ફ્લોર લીધેલો છે અને 2 ચીઝ છે, મોઝરેલા અને પ્રોસેસ. ઓકે. તો સૌથી પહેલાં આપણે ચીઝ કોર્ન બોલ્સ બનાવીશું. તો શરૂઆત કરી દઈએ. ફાઇન. સૌથી પહેલાં એના માટે એક બાઉલ લઈ અને પોટેટો લઈશું. બાફેલા બટેકાનું પ્રમાણ બધું ઓલમોસ્ટ 1 કપ જેટલું લીધું છે. જે કોર્ન્સ આપણે 2-3 ટેબલ સ્પૂન એડ કરશું. ગ્રીન પેપર છે. બધું મિક્સ કરી દઈએ પ્રોપર. હવે સીઝનિંગ કરશું. મિક્સ હર્બ્સ છે એ અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન, રેડ ચીલી ફ્લેક્સ,
એ પણ 1 ટેબલસ્પૂન અરાઉન્ડ, બ્લેક પેપર પાવડર એ 1/2 ટીસ્પૂન, ડ્રાય ઓરેગેનો છે એ પણ અરાઉન્ડ 1 ટીસ્પૂન, અને થોડું સોલ્ટ. એકચ્યુઅલી બટેટા બાફવામાં થોડું સોલ્ટ એડ કરેલું હતું, એટલે અત્યારે આ બધા બીજા ઇન્ગ્રેડિયન્ટ્સના ભાગનું મીઠું નાખવાનું છે. મિક્સ કરી લેવાનું છે. તો તમારા હસબન્ડની ફેવરેટ રેસિપી આજે તમે શીખવાડી રહ્યા છો. હસબન્ડ એકદમ ફૂડી લાગે છે એકદમ. અને તમારો નેચર? અને મને પણ કુકિંગનો શોખ છે, એટલે કોમ્બિનેશન સારું છે. સારું છે. તમને ખવડાવવાનો શોખ છે અને હસબન્ડને ખાવાનો શોખ છે, અને એના માટે ઘણું અલગ અલગ વસ્તુ ટ્રાય કરતા. ઉપરથી ચૂઝી છે, એટલે મારે બધી વસ્તુમાં થોડુંક ટ્વિસ્ટ કરીને જ, હા ટ્વિસ્ટ કરીને બનાવવું પડે. હવે આમાં આપણે થોડું બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર એડ કરશું, અરાઉન્ડ 1 1/2 ટીસ્પૂન જેટલું બાઇન્ડિંગ માટે. તો અંકિતા ચૂઝી હસબન્ડ છે, ફૂડી પણ છે, પણ એવું થયું છે ખરા તમારા ગયા પછી એ ઘરમાં કે જે તમારા હસબન્ડ ના ખાતા હોય એ તમારા હાથની રેસિપી ખાતા થઈ ગયા? ઘણી રેસિપીમાં એવું થયું છે. અને આપણા રૂટીનના જે વેજીસ હોય છે એમાં તો એ બહુ પેલું કરે ને, હવે એ બધા ખાય છે. અરે વાહ. એટલે સાસુમાં કહેતા હશે ને કે જો અત્યાર સુધી અમારા હાથનું નહોતું ખાતું, પણ હવે જેવી બહુ આવી એટલે ખાતો થઈ ગયો. હા, મારા સાસુ પણ એટલા જ શોખીન છે બનાવવાના. ઓકે, એટલે થોડું ઘણું સાસુમાં પણ તમને શીખવાડતા હશે. હવે અંદર આપણે ચીઝ સ્ટફ કરવાનું છે, અને એના માટે મોઝરેલા લેવાનું છે. ઓકે, મોઝરેલા ચીઝ. કોઈ બીજા સ્ટફિંગની જરૂર નથી આપણને? બીજું પણ લઈ શકાય, પણ એકચ્યુઅલી આ ચીઝ કોર્ન બોલ્સ છે, અને જે ચીઝ અંદર મેલ્ટ થાય ને જ્યારે બ્રેક થાય ત્યારે બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. આવી રીતે બધા 1 by 1 બનાવી લઈશું. બે ટેબલસ્પૂન મેંદો લેશું સ્લરી માટે. ઓકે, હવે એમાં પાણી એડ કરશું થોડું. અને બ્રેડ ક્રમ્સ લેશું કોટિંગ માટે. પેલા આમાં એડ કરી અને આમાં કોટ કરી દઈશું. આવી રીતે બધા 1 by 1 રેડી કરી લેશું. જી, હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ. હા, 1 by 1 એડ કરી દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. થઈ ગયા છે. ઓકે, તો આપણે ફ્લેમ ઓફ કરી દઈએ. બોલ્સ રેડી થઈ ગયા છે, હવે સોસ માટેની પ્રેપરેશન કરી. ઓકે, એક સોસપેન લેશું. હવે આમાં આપણે બટર લેશું 1/2 ટીસ્પૂન જેટલું. બટર થોડું ગરમ થાય એટલે ગાર્લિક સ્લાઇસ છે એ એડ કરશું. અરાઉન્ડ 4 થી 5 ક્લોવ્સના, હા, સ્લાઇસ છે. ગાર્લિક થોડું ખવા આવે એટલે એમાં આપણે સિઝનિંગ બધા એડ કરશું. ઓકે, અને આ સ્ટેજ ઉપર જ્યારે આપણે બધા હર્બ્સને એડ કરીએ ને તો એની એક અલગ જ અરોમા આવે છે, એટલે અત્યારે જ લેવાના. હવે આપણે ચીલી ફ્લેક્સ લેશું અરાઉન્ડ 1/2 ટીસ્પૂન. હવે ઓરેગાનો લેશું એ પણ 1/2 ટીસ્પૂન જેટલું. મિક્સ કરી લઈએ. હવે એમાં ટોમેટો પ્યોરી એડ કરશું. ટોમેટાને મેં થોડું બોઇલ કરીને પછી પ્યોરી કરી લીધી છે. જી, એક બાઉલ જેટલો. યસ,
હવે એમાં સોલ્ટ એડ કરશું અને શુગર એડ કરશું થોડું બેલેન્સ કરવા. અચ્છા, એક ટીસ્પૂન ચાલશે, ઇનફ છે. અને થોડું 2 ટેબલસ્પૂન જેટલું કેચઅપ એડ કરશું, થોડો કલર સારો આવે એનાથી. એટલે જે સોસ આપણે તૈયાર કર્યો છે એકદમ ટેંગી ટેસ્ટ મળશે આપણને. અને થોડું ચીઝ બોલ એકલા ડ્રાય લાગશે, આ થોડું સોસી લાગે તો વધારે મજા લાગશે. મિક્સ કરીએ. હવે આને 1 થી 2 બોઇલ આવવા દેવાનું છે, એટલે રેડી છે. ત્યાં સુધી આપણે કૂક કરશું. યસ, હવે આ સોસ રેડી છે. આપણે ફ્લેમ ઓફ કરી દઈએ. યસ, અને સાઈડ પર રાખી દે અત્યારે. હવે સર્વિંગ માટે મેં એક સ્પગેટી રેડી કરી છે, એને જસ્ટ ગાર્લિક અને થોડું કેચઅપ એડ કરીને ટોસ કરી લીધું છે. ઓકે, હું સૌથી પહેલાં આપણે સ્પગેટીનું એક બેડ રાખશું. ઓકે, એને રાખી દઈ, પાથરી દઈ. હવે આના પર ચીઝ બોલ્સ મૂકશું. ઓકે, એક બોલને આપણે કટ કરીને લઈએ. અંદરથી જે ચીઝ મેલ્ટ થયું હોય ને, ચીઝી ચીઝી. હવે આપણે જે સોસ રેડી કરેલો છે એને પોર કરવાનો છે. અને લાસ્ટમાં કોરિયન્ડર. તો રેડી છે ચીઝ કોર્ન બોલ્સ વિથ સ્પગેટી.